દ્વારા રજૂઆત કરવામાં આવી। કચ્છ જિલ્લાના વિવિધ પ્રશ્નોની માંગ સાથે કચ્છ લોક જન શક્તિ પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવીને વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને જો 10 દિવસની અંદર તેઓના જણાવ્યા અનુસારની માંગ પૂરી નહીં થાય અને કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કચ્છ જિલ્લાના હિતમાં લોક જન શક્તિ પાર્ટી દ્વારા ધરણા, રેલી કે ન્યાયાલયમાં જવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી હતી, જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, સાંગી સિમેન્ટ તથા અન્ય કંપનીઓ પર ખનીજ ચોરી, પ્રદૂષણ જેવા બનાવોમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ આજ સુધી આવી કંપની દ્વારા દંડ ભરવામાં આવેલ નથી તો આ દંડ તાત્કાલિક વસૂલ કરવામાં આવે। કચ્છ જિલ્લાની વેલ્સ્પન, અદાણી, જિંદાલ, સાંગી, અલ્ટ્રાટેક તેમજ અન્ય કચ્છની તમામ મોટી કંપનીઓમાં કોરોના ટેસ્ટ નહીવત છે તો તે ટેસ્ટ ફરજિયાત કરવામાં આવે અને કચ્છની મેડિકલ ટીમ દ્વારા રોજ રોજ ટેસ્ટની વિઝિટ લઈ અને તેના આંકડા સાર્વજનિક કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। સમગ્ર કચ્છ જિલ્લામાં ગૌચર જમીનને નીમ કરેલ બોર્ડ મૂકવામાં આવ્યા છે તેમજ નખત્રાણા તાલુકામાં ગૌચર જમીન પર પવનચક્કીઓ લગાડવામાં આવે છે। તે તમામ પવનચક્કીઓ, મોટા વીજ પોલ ગૌચર જમીનમાંથી તાત્કાલિક હટાવવામાં આવે। સ્થાનિક કંપનીઓમાં રાજ્ય સરકારના પરિપત્રક મુજબ 85% સ્થાનિક બેરોજગારોને કંપનીમાં નોકરી પર રાખવામાં આવે। કંપની દ્વારા પેટામાં કોન્ટ્રાક્ટર આપી અને શિક્ષિત બેરોજગારોનું શોષણ કરવામાં આવે છે તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। વાયોર સ્થિત અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે ફરિયાદ મુજબ કંપની દ્વારા કોઈપણ જાતની સુનાવણી કે મંજૂરી વિના ચાલતો કન્વેર બેલ્ટનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી જુદી જુદી માંગ સાથે કચ્છ લોક જન શક્તિ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આક્રમક પગલાં પણ તેઓ દ્વારા ભરવામાં આવશે તેવી ચીમકી અપાઈ હતી। રિપોર્ટ બાય તેજસ પરમાર, ભુજ। લોક જન શક્તિ પાર્ટી દ્વારા અગાઉ પણ અજવાત થઈ હતી કે અલ્ટ્રાટેક કંપની ઉપર ખાણ ખનીજની ચોરી બાબતે લોક જન શક્તિ પાર્ટીએ રજૂઆત કરી હતી અને એની રજૂઆત અનુસંધાને કચ્છ કલેક્ટરશ્રીએ એમના ઉપર 2 કરોડ અને 60 લાખ રૂપિયાનો દંડ ફટકારેલો હતો, જે દંડમાંથી માત્ર 60 લાખ રૂપિયા જ ભરેલ છે, 2 કરોડની વસૂલાત બાકી છે। એવી જ રીતે સાંગી કંપની ઉપર 10 કરોડ રૂપિયાની પેનલ્ટી લાગેલી છે, તે પણ આજ સુધી ભરેલ નથી। ત્રીજો મુદ્દો કે અલ્ટ્રાટેક કંપની છે એ કન્વેટ બેલ્ટ છે એ વગર મંજૂરીએ બનાવેલ છે, તેની તોડવા પાડવા માટે પણ લોક જનશક્તિ પાર્ટી રજૂઆત કરી છે, એ કેસ પણ પેન્ડિંગ છે। અલ્ટ્રાટેક કંપની દ્વારા જે કોલોની બનાવવામાં આવી છે તેમાં એને જમીન કરેલ નથી તો એની પણ રજૂઆત લોક જનશક્તિ પાર્ટીઓથી કરવામાં આવી છે। હાલમાં જ્યારે ગૌચર જમીન સરકારશ્રીએ કીધું કે ગૌચર જમીન પશુઓ માટે રહેવી જોઈએ તે બિલકુલ રહી નથી। સમગ્ર કચ્છ જિલ્લામાં લોક જનશક્તિ પાર્ટીની એવી માંગ છે કે જ્યાં પણ ગૌચર જમીન છે ત્યાં ગૌચર જમીનને નીમ કરી તેમની ફેન્સિંગ કરવામાં આવે અને એ જમીનમાં કોઈ પણ ઉદ્યોગ અથવા તો કોઈ પણ માથાબારી અથવા ભૂમાફી શખ્સ એમાં પ્રવેશ ન કરે અને તેના ઉપર દબાણ ન કરે અને જો દબાણ થયેલા હોય તો એ દબાણ દૂર કરવામાં આવે। વીજ કંપનીઓના જે વીજ પોલ નાખેલા છે અને પવનચક્કી નાખેલું છે તેની પણ દૂર કરવામાં આવે। એ સિવાય હાલની પરિસ્થિતિમાં અતિવૃષ્ટિ થયેલ છે ત્યારે કિસાન ભાઈઓને ખૂબ જ મોટે પાયે નુકસાન થયેલ છે, સરકારશ્રીને અમારી માંગણી છે કે તાત્કાલિક તેનો સર્વે કરી અને તાત્કાલિક એના જે પૈસા છે, વળતર છે તે જંત્રીના ભાવે ચૂકવવામાં આવે જેથી કિસાન આજે બેહાલ છે એની મદદ થઈ શકે અને લોક જનશક્તિ પાર્ટી આ 11 જેવા મુદ્દાઓ તેમને આપેલ છે। એ સિવાય પત્રકારો ઉપર અમુક જ્યારે પત્રકારો સચ્ચાઈ બહાર આવતા હોય ત્યારે એ પત્રકારોને દબાવવા માટે અમુક લોકો દ્વારા ખોટી FIR કરવામાં આવે છે તો અમારી માંગણી એ છે કે પત્રકાર ઉપર કોઈ FIR કરે તો એનાથી પહેલાં એની તપાસ થવી જોઈએ અને પૂરતી તપાસમાં જો સત્ય જણાય તો જ એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ। એના સિવાય લોક જનશક્તિ પાર્ટીએ અત્યારે 85% જે સ્થાનિક ઉદ્યોગોમાં લોકોને નોકરી નથી મળતી અને માત્ર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવે છે, એના બદલે જ્યારે સરકારશ્રીએ તેમને કરોડો રૂપિયાની જમીનો આપેલી છે તો એ જમીનના અર્થમાં સ્થાનિક લોકોને રોજી રોજગારી મળે તેના માટે આપેલ છે તો 85% શિક્ષિત બેરોજગારોને સ્થાનિકને નોકરી મળે એ માટેની જે અમલવારી છે તે કચ્છ કલેક્ટરશ્રીને અમે કહી છે કે કરવામાં આવે। જો આ 10 દિવસની અંદર નહીં કરવામાં આવે તો લોક જનશક્તિ પાર્ટી કચ્છ કલેક્ટરની સામે ધરણા ઉપર બેસશે અને જરૂર પડશે તો નામદાર કોર્ટમાં પણ અમારી જવાની તૈયારી છે।